પંચમહાલના શહેરા તાલુકાના સેવા સદન ખાતે વેપારીઓ તેમજ નગરના અગ્રણીઓની બેઠક પ્રાંત અધિકારી જય બારોટના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં કોરોનાની વધતી જતી પરિસ્થિતિને લઈને વધુ કોરોના ટેસ્ટિંગ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. નગર વિસ્તારમાં જૂની પાનમ વિભાગની ઓફિસ અને નગરપાલિકાની જૂની ઓફિસ ખાતે કોવિડ ટેસ્ટ સેન્ટર નવીન શરૂ કરવામાં આવ્યા છે. પંચમહાલના શહેરમાં હાહાકાર મચાવનાર કોરોનાની મહામારી ઘટવાની જગ્યાએ પોઝિટિવ કેસોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા 2000ના આંકને પાર કરાવી ગઈ છે, ત્યારે નગર અને ગ્રામીણ વિસ્તારમાં કોરોના કેસો સતત વધી રહ્યા છે. કોરોનાના સંક્રમણને રોકવા તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારી જય બારોટ અને મામલતદાર મેહુલ ભરવાડની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરેલ હતું, જેમાં નગરના અગ્રણી વેપારીઓ અને હિન્દુ મુસ્લિમ ધર્મગુરુઓ તેમજ નગરના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ઉપસ્થિત બેઠકમાં નગર અને તાલુકામાં કોરોનાની પરિસ્થિતિની ચર્ચા કરવામાં આવી, સાથે ધંધા રોજગાર કરતા નાના મોટા વેપારીઓ અને નગરજનોએ સામેથી કોરોના ટેસ્ટ કરાવી લેવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી. નગર વિસ્તારમાં આવેલ સિંધી ચોકડી પાસે જૂની પાનમ વિભાગની કચેરી તેમજ જૂની નગરપાલિકા કચેરી ખાતે કોવિડ ટેસ્ટિંગ સેન્ટર નવીન શરૂ કરવામાં આવ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર હવે કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે કોવિડ-19ના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે એક્શનમાં આવે તે અત્યંત જરૂરી લાગી રહ્યું છે. પ્રીતિશ દરજી, ZSTV પંચમહાલ.